આજે ફાળવણી આપેલી છે, આ ફાળવણીને ફાળવ કોઈ પણ રીતે ત્રણમાંથી કોઈ પણ રીતે શોધેલી હોય, પણ આ ફાળવણીને ઇષ્ટતમ બનાવવાની, પહેલાં ચકાસવાની અને પછી બનાવવાની. ચકાસવાની તો ચકાસવા માટે સૌથી પહેલી વસ્તુ એ ધ્યાન રાખવાની કે તમારી પાસે જેટલી ફાળવણી છે, જો જવાબ જે છે તમારો એમાં એમ પ્લસ એન માઇનસ વન જેટલા મીન્સ કે ફાળવણી ના હોય તો ચાલે, ફાઇનલ જવાબમાં એમ પ્લસ એન માઇનસ વન જેટલી ફાળવણી ના હોય તો ચાલે, પરંતુ જો ચકાસણી કરવી હોય તો તમારે ફાળવણીની સંખ્યા એમ પ્લસ એન માઇનસ વન હોવી જોઈએ, નહીં તો તમારું લૂપ બને નહીં. બરાબર છે? એટલે લૂપ બનાવવા માટે તમારે ફાળવણીની સંખ્યા એમ પ્લસ એન માઇનસ વન હોવી જોઈએ, હે ને? એટલે ફાળવણીની સંખ્યા એટલે નંબર ઓફ એક્સ એ કેટલું હોવું જોઈએ? એમ પ્લસ એન માઇનસ વન. આટલું હોવું જોઈએ. ચલો તો હવે અહીંયા જોઈએ કે આપણી પાસે એમ પ્લસ એન માઇનસ વન કેટલો છે. તો ચાર ને ત્રણ સાત, માંથી એક જાય તો છ છે. અને નંબર ઓફ ફાળવણી કેટલી છે? એક બે ત્રણ ચાર ને પાંચ જ છે, હે ને? તો ઇઝ નોટ ઇક્વલ ટુ એમ પ્લસ એન માઇનસ વન. ફાળવણીની સંખ્યા નંબર ઓફ એક્સ જે છે તે એમ પ્લસ એન માઇનસ વન જેટલું નથી, તો શું કરવું? તો એક ફાળવણી ઉમેરવી પડે. હવે આ ઉમેરશું કઈ રીતે, હે ને? તો ઉમેરવા માટે તમારે જોવાનું છે કે એક તો તમારું લૂપ બનવું જોઈએ, એ રીતે તમારે ફાળવણી ઉમેરવાની છે, હે ને? તો એટલે લૂપ નહીં બનવું જોઈએ, એ રીતે તમારે ફાળવણી ઉમેરવાની છે. અને બીજી શરત એ કે જ્યાં ઓછામાં ઓછો ખર્ચ થતો હોય એ રીતે તમારે ફાળવણી ઉમેરવાની છે, હે ને? માનો કે તમે કોઈ પણ જગ્યાએ, માનો કે આપણે પહેલાં અત્યારે જેટલા ખાલી છે ખાનામાં, માનો કે સૌથી ઓછામાં ઓછો ખર્ચ બે છે, હે ને? હવે બેને આપણે ફાળવણી આપણે આપીએ, અને એ ફાળવણી રહેશે ઝીરો. કાલ્પનિક ફાળવણી આપણે આપીશું એ ઝીરો રહેશે, કારણ કે એના સિવાયની કોઈ ફાળવણી તો આપી ના શકાય, પણ એ ફાળવણી ઝીરો આપવાની છે, હે ને? હવે એ ઝીરો ફાળવણી આપણે આપીએ તો જોવાનું છે કે લૂપ નહીં બનવું જોઈએ એની સાથે કોઈનું, હે ને? તો ઝીરો આપણે બે ઉપર આપણે રાખીએ અને જમણી બાજુ જઈએ તો આમ ત્રણ પર જવાય છે, પછી પાછું બે પર જવાય છે, બેથી ત્રણ પર જવાય છે, ત્રણથી બસ ત્યાં અટકી જવાય છે. ઉપરથી જોઈએ તો આઠ પર જવાય છે, પછી ત્રણ પર જવાય છે, પછી નીચે જવાય છે, ના પછી નીચે નથી જવાતું. એટલે સૌથી પહેલાં તો સૌથી ઓછામાં ઓછો ખર્ચ નક્કી કરવાનો, એટલે જે ફાળવણી નથી એમાંથી સૌથી ઓછામાં ઓછો ખર્ચ કયો છે? સાત, છ, પાંચ, ચાર, ત્રણ, બે અને છ, આમાં સૌથી ઓછામાં ઓછો ખર્ચ બે છે, અને એનું લૂપ નહીં બનવું જોઈએ બાકીની ફાળવણીઓ સાથે, એ પણ જોવાનું. જો લૂપ બની જતું હોય તો તમારે ત્યાં ફાળવણી નથી આપવાની, એ ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર છે? તો પછી એના પછીનો ઓછામાં ઓછો ખર્ચ જોવાનો. દાખલા તરીકે બે પછીનો ત્રણ છે તો ત્રણને જ ટ્રાય કરવાની, એમાં લૂપ નહીં બનવું જોઈએ. એમાં પણ લૂપ બનતું હોય તો પછી ચારમાં ટ્રાય કરવાની, એમાં લૂપ બનતું હોય તો પાંચમાં, પછી છમાં ને પછી સાતમાં. અત્યારે સૌથી ઓછામાં ઓછો ખર્ચ બે છે અને એમાં લૂપ બનતું નથી, એટલે એને આપણે ફાળવણી ઝીરો આપી શકીએ, પણ આપણે એને ઝીરો નંબર નહીં આપીશું, આપણે એને એપ્સાઇલોન કહીશું, અને આપણે અત્યારે એને એપ્સાઇલોન અપાય છે નામ ચિહ્ન તરીકે, પણ આપણે ખરેખર એ ઝીરો છે, ખરેખર એ શું છે? ઝીરો, એ ફાળવણી ઝીરો છે. ઓકે, ચલો હવે આ એપ્સાઇલોન ફાળવણી આપી દીધા પછી આપણે પહેલું સ્ટેપ ચાલુ કરવાનું છે. પહેલું સ્ટેપ શું? ચકાસણી માટેનું પહેલું સ્ટેપ શું છે? પહેલું કોષ્ટક શું છે? ફાળવણી થયેલા ખાનાઓ માટે યુઆઈ અને વિજય શોધવાના. એટલે ફાળવણી થયેલા ખાનાઓ એટલે એક્સાઇઝ જ્યાં છે તેના માટે, જ્યાં એક્સાઇઝ એટલે કે ફાળવણી છે તેના માટે શું શોધવાનું? યુઆઈ અને વીજે શોધવાના, એટલે સીઆઈ જે બરાબર યુઆઈ પ્લસ વીજે થવું જોઈએ. આ રીતે આપણે યુઆઈ અને વીજે શોધવાના, અને શેના માટે? તો કે ફાળવણી થયેલા ખાનાઓ માટે. તો આમાં ફાળવણી થયેલા ખાનાઓ માટે શોધવું છે, એટલે બાકીના ખાનાઓને હું હટાવી દઉં
અને એના માટે યુઆઈ અને વીજે શોધવાના છે. પણ સીઆઈજે, સીઆઈજે એટલે જે ફાળવણીને ધ્યાનમાં નથી લે, ફાળવણી એટલે એક્સાઈજે, આપણે સીઆઈજે એટલે કોસ્ટને ધ્યાનમાં લેવાની છે. એટલે 3, 8, 2, 3, 2 અને 1 છે તેને ધ્યાનમાં લઈને આપણે યુઆઈ અને વીજે શોધવાના છે. તો અહીંયા આપણે લખીશું યુઆઈ અને નીચે લખીશું વીજે. ઓકે, ચલો હવે યુઆઈ અને વીજે. તો યુવાઈ અને વીજેની અંદર તમારે ધ્યાનમાં આપવાનું છે કે સૌથી, એટલે સૌથી વધુ કોલમ અથવા તો રોની અંદર જે સૌથી વધુ હોય ત્યાં આપણે ઝીરો મૂકીને ટ્રાય કરવાની. આમ તો કોઈ પણ જગ્યા કરી શકાય, તો ઇઝી, આ તો ઇઝી બનાવવા માટેની વાત છે. તો અહીંયા 2 છે, અહીંયા 2 છે, અહીંયા 2 છે, આમાં પણ 2 છે, 3 નથી થતા, એટલે ગમે ત્યાં આપણે આપી દઈએ. તો કોઈ પણ જગ્યા આપણે આપીએ, અહીંયા 0 આપી દઈએ. અહીંયા 0 આપીએ એટલે આપણે અંદરની કૌંસવાળી સંખ્યા એટલે કે ફાળવણી નથી જોવાની, બહારની સંખ્યા જોવાની છે. હવે આને 0 કરવા માટે યુઆઈ એટલે કે U3ને 0 કરવા માટે આપણે નંબર આપી દઈએ. તો 1, 2 અને 3. હા એ ખબર નહીં, એ મને તો કોઈએ મોકલ્યો છે. ચલો 0 મૂકી દઈએ, 0 મૂકી દઈએ એટલે અહીંયા તમારે 0 કરવા માટે 3 અને અહીંયા 2 રહેશે. કે 2+0 કરશો તો તમારા 2 આવશે અને 3+0 કરશો એટલે અહીંયા તમારા 3 આવશે. હવે આ 3ને જોઈ લીધું, તો છેલ્લે આપણે 3 લીધું, તો 3ની સાથે મેં કોલમમાં જોઈ લઈએ તો અહીંયા 2 છે. તો અહીંયા 3ને 2 કરવા માટે કેટલા ઉમેરવા પડશે એટલે કે બાદ કરવા પડશે? તો -1, એટલે -1 ઉમેરીશું 3માં તો તમારા 2 મળશે. અને એ જ રીતે આ 2ની કોલમમાં જોઈએ તો 8 બનાવવા માટે 2માં કેટલા ઉમેરવા પડશે? તો 6. હવે આ -1 આવ્યું તો -1ની પાછી રોમાં જોઈએ તો અહીંયા 3 છે, તો 3ને -1માં કેટલા -1 સાથે શું કરશું તો 3 થશે. તો -1 સાથે +4 કરશું તો 3 મળશે. એ જ રીતે આ 6 છેલ્લે મળેલું, તો 6ને 8માં નહીં પણ એની લાઇનમાં જોઈએ તો 3 છે, તો 6ને શું કરશું તો 3 થશે, તો 6માંથી 3 બાદ કરશું તો 3 થશે. ઓકે, તો વચ્ચે જે છે તે જવાબ આવવું જોઈએ. યુઆઈ અને વીજે ફરીથી એક વખત ચેક પણ કરી લેવાનું. 6+6-3 એટલે 3, 6+2 એટલે 8, પછી -1+4 એટલે 3, -1+3 એટલે 2, 0+2 એટલે 2 અને 0+3 એટલે 3. ઓકે, હવે આ તમારું યુઆઈ અને વીજે મળી ગયું. આપણે યુઆઈ અને વીજે શોધવા માટે સીઆઈજેનો ઉપયોગ કર્યો, હવે યુઆઈ અને વીજેનો ઉપયોગ કરીને ZIJ શોધવાનું છે. પણ એ ફાળવણી ન થયેલ ખાનામાં, એટલે જ્યાં XIJ નથી ત્યાં, જ્યાં XIJ નથી ત્યાં. એટલે પહેલાં તો આપણે ફાળવણી થયેલા ખાનાઓ જે છે ત્યાં આપણે સ્ટાર કરી દઈએ. એટલે આપણને ત્યાં તેનું કામ નથી હમણાં ફાળવણી થયેલા ખાનાઓ માટે, અથવા તો ડેશ કરી દો, કંઈ પણ કરી દો. ચલો હવે ફાળવણી ન થયેલા ખાના એટલે કે જ્યાં XIJ નથી ત્યાં, તો 6, હવે આપણે આ ખાના માટે વાત કરીએ તો UI 6 અને VJ 4, એટલે 6+4 એટલે કેટલા થશે? 10. એ જ રીતે 6+3 9, ત્યાર પછી અહીંયા જોઈએ તો -3 -1 -4 અને 2 -1 એટલે 1, ત્યાર પછી -3+0 -3 -3 અને 4 -4+0 એટલે 4. ઓકે, તો આ તમારું શું મળ્યું? ZIJ મળ્યું. એ પણ કઈ રીતે મળ્યું? UI+VJ કરીને મળ્યું. પહેલાં આપણે CIJનો ઉપયોગ કરીને UI અને VJ શોધ્યું, હવે UI અને VJનો ઉપયોગ કરીને ZIJ શોધ્યું. હવે મુખ્ય જો CIJ છે ફાળવણી ન થયેલા ખાના માટે, XIJ માટે નહીં, ફાળવણી ન થયેલા ખાનાઓ માટે મુખ્ય જે CIJ છે તે સૌથી પહેલું છે. એ CIJમાંથી તમારે આ ZIJ બાદ કરવાનું. આ પણ CIJ જ છે, પણ આની અંદર ફક્ત ફાળવણીવાળા ખાના લીધેલા છે અને મુખ્ય CIJની અંદર બંને પ્રકારના ખાના છે. એટલે આપણે જોવાનું છે હવે DIJ, ડિફરન્સ ઓફ IJ ઇઝ ઇક્વલ ટુ CIJ માઇનસ ZIJ. અને એટલે એ ખાનાઓ બનાવીએ.
તો બાદ બાકી કરવાની હતી તો આ બાદ બાકી થઈ ગઈ તો બાદ બાકી કરતા આપણને 6માંથી 9 જાય તો માઇનસ 3 મળે છે 7માંથી 10 જાય તો માઇનસ 3 મળે છે અને બાકી બધામાં પ્લસ મળે છે હવે આ ડીઆઈ જે છે તે તમારું નિર્ણાયક ખાનું છે અહીંયાથી તમારે નિર્ણય લેવાનો છે કે જો તમારું ડીઆઈ જે કોઈ પણ ડીઆઈ જે એની ડીઆઈ જે નેગેટિવ હોય તો આ ઉકેલ ઇષ્ટતમ નથી આ ફાળવણી વાળો ઉકેલ જે છે તે ઇષ્ટતમ નથી તો તમારે ઇષ્ટતમ બનાવવા માટેના સ્ટેપ હવે અહીંથી શરૂ કરવાના પરંતુ ડીઆઈ જે બધા જ 0 અથવા 0થી મોટા છે ઓલ ડીઆઈ જે હે ને તો અહીંયાથી તમારું કામ પતી જાય છે બધી આ ફાળવણી જે છે તે ઇષ્ટતમ છે આનાથી વધારે ઇષ્ટતમ ફાળવણી મળી શકે નહીં ઓકે તો અહીંયા તો માઇનસમાં આવે છે તો માઇનસમાં આવે છે તો શું કરવું તો માઇનસમાં આવે છે તો આપણે કોઈ જગ્યાએ ફાળવણીમાં ચેન્જ કરવો પડશે તો કઈ જગ્યાએ ચેન્જ કરવો પડશે તો જે જગ્યાએ માઇનસવાળા ફાળવણી છે એ જગ્યાએ છે માઇનસવાળો હાલમાં ડીઆઈ જે છે એ જગ્યાએ આપણે ફાળવણીમાં ચેન્જ કરવું પડશે તો ચેન્જ કઈ રીતે કરીશું તો ચેન્જ કરવા માટે લૂપનો ઉપયોગ કરશું હે ને તો આપણે કઈ જગ્યાએ ચેન્જ કરશું બે બે જગ્યાએ માઇનસ છે તો કોઈ પણ જગ્યાએ કરી શકાય મોટાભાગે હું માઇનસમાં નેગેટિવમાં જે સૌથી વધારે હોય તેને હું લઉં છું પણ અહીંયા તો બંને જ સરખા છે તો કોઈને પણ લઈ શકાય તો હું અહીંયા 1 3ને લઉં છું એટલે કે આ -3ને ઠીક છે તો ત્યાંથી આપણે લૂપ બનાવવાનો પ્રયત્ન કરવો પડશે ઓકે ચલો હવે જે જગ્યાએ ફાળવણી હતી એ બધા સ્ટાર જે કરેલા છે તે લેવાના છે અને આપણે બે જે જગ્યાએ ફાળવણીમાં ચેન્જ કરવો છે તે લેવાનું છે કોઈ પણ એક એટલે આપણે આ લીધું છે તો આને આપણે ડિલીટ કરી દઈએ હવે યુઆઈ વિજેનું કંઈ કામ નથી અત્યારે હવે આટલા ખાનાઓમાં આપણે લૂપ બનાવવાનું છે અને લૂપ એવી રીતે બનાવવાનું છે કે જે નવી સંખ્યા આપણે જે જગ્યાએ ફાળવણી કરવાની છે ચેન્જ કરવાની છે તેની સાથે સાથે લૂપ બનવું જોઈએ તો -3થી જ આપણે શરૂ કરીએ તો -3થી શરૂ કરીએ અને લૂપ બનાવવું હોય પાછું ફરીથી પોતાની સ્થાન પર આવવું હોય તો આવી શકાય છે એ નક્કી કરો કઈ રીતે આવશે અચ્છા અહીંયાથી ડાબી બાજુ જશું તો 1 2 પર જઈશું પછી નીચે આવશે 3 2 પર પછી પાછું 3 4 પર પછી પાછું ઉપર એટલે 2 4 પર 2 4થી 2 3 પર અને 2 3 પરથી 1 3 પર ખ્યાલ આવ્યો બધાને નહીં ખ્યાલ આવ્યો હોય તો ફરીથી બતાવું આકૃતિ બનાવીને બોલો ખ્યાલ આવ્યો આકૃતિ બનાવીને બતાવું પેલું તીર ને બધું કાં છે ઓકે હા જો આ -3થી આપણે ડાબી બાજુ લઈ જાય જઈએ પછી ફરીથી ત્યાંથી આપણે નીચે તરફ આવીએ દેખાય છે તીર દેખાય છે તમને ફરીથી હજુ પ્રેક્ટિસ નથી ને એટલે અહીંયાથી ઉપર જશો પાછો અહીંયાથી ડાબી બાજુ જશો પાછો અહીંયાથી ઉપર જઈશું
એટલે અહીંયા તમે પાછા માઇનસ ત્રણ પર આવી જવા જોઈએ. તીર દેખાય બધાને? ઓકે, ચલો હવે આ થયું તમારું લૂપ. હવે આ લૂપ પ્રમાણે આપણે જોઈએ તો જ્યાં પણ તમે તમારી દિશા ચેન્જ કરો છો એ દિશા ત્યાં એ એ જગ્યા પર તમારે ફાળવણીમાં ફેરફાર કરવાનો છે હેને. અને એ ફાળવણીમાં ફેરફાર કરવાનો છે તો કઈ રીતે કરવાનો છે? તો માઇનસ ત્રણ જે જગ્યાએ છે, જે જગ્યાએ આપણે ફાળવણીમાં મુખ્ય જગ્યા ચેન્જ કરવાનો છે તે જગ્યાએ હંમેશા પ્લસ રહેશે, તે જગ્યાએ ફાળવણી ઉમેરો થશે, કારણ કે હાલમાં ત્યાં કોઈ ફાળવણી નથી. એ જગ્યા પર જુઓ તો તમારે ખરેખર કોઈ ફાળવણી છે નહીં હેને. તમે મૂળ મૂળ તમારા કોષ્ટક પર જુઓ, કોઈ ફાળવણી નથી. ત્યાં આપણે ફાળવણી ઉમેરવાની છે અને જ્યાં આપણે લૂપ બનાવ્યું છે ત્યાંથી ફાળવણી બાદ કરવાની છે હેને, ઘટાડવાની છે. તો જ્યાં જ્યાં લૂપ બનાવ્યું છે ત્યાંથી આપણે ફાળવણી બાદ કરીશું તો આ એપ્સાઇલોન માળું જે આવે છે તે માઇનસમાં થશે, કારણ કે પ્લસ, હા બરાબર, ત્યાં બી પ્લસ આવી જશે એટલે બે જગ્યાએ ફાળવણી મળશે. તો હવે તમારે પોતાના મૂળ સ્થાન પર પ્લસ કરવાનું છે, ત્યાર પછીના જે સ્ટેપ પર તમે જાઓ ત્યાં માઇનસ, ફરી પાછા જે સ્ટેપ પર પહોંચો ત્યાં પ્લસ, પછી માઇનસ, પછી પ્લસ, પછી માઇનસ, પછી પ્લસ, એટલે પોતાના સ્થાન પર આવી જશો. ફરીથી હું તમને આ બતાવી દઉં છું કોષ્ટક. ઇન્સર્ટ, ઓકે, આ તમારું મૂળ કોષ્ટક છે. હવે તમે જુઓ જે જગ્યાએ ફાળવણી નથી તે જગ્યા પર ફાળવણી ઉમેરવાની છે, એટલે ત્યાં શું કરશું આપણે? પ્લસ કરશું. કેટલા પ્લસ કરશું એ પછી નક્કી કરીએ. અને જે જગ્યાએ ફાળવણી છે ત્યાર પછીના સ્ટેપ પર ડાબી બાજુ આવીએ છીએ તો ત્યાં આપણે શું કરશું? માઇનસ કરશું. ત્યાર પછી અહીંયા ઝીરો ફાળવણી છે ત્યાં પ્લસ કરશું. ત્યાર પછી અહીંયા નેક્સ્ટ ફાળવણીમાં ત્યાં માઇનસ કરશો. ત્યાર પછી પાછા એક પર આવીએ છીએ ત્યાં પ્લસ કરશો. ત્યાર પછી આ છ પર જ્યાં છે ત્યાં માઇનસ કરશો. અને ત્યાર પોતાના સ્થાન પર આવી જાય ત્યાં પ્લસ. હવે કેટલા પ્લસ કરશો? તો જે તમે હમણાં છેલ્લે છેલ્લે જે માઇનસ જે જગ્યાએ આવ્યા છે એ માઇનસ આપણે કરવાના છે. તો માઇનસમાં એટલા માઇનસ કરવાના કે બધામાંથી કોઈ તમે એટલા માઇનસ કરવા જાઓ તો કોઈ માઇનસ નેગેટિવ નહીં થઈ જવું જોઈએ હેને. દાખલા તરીકે અહીંયા છમાંથી આપણે બધામાં છ છ માઇનસ કરીએ તો આમાંથી છ માઇનસ કરીએ તો ઝીરો, અહીંયાથી ચારમાંથી છ માઇનસ કરીએ તો માઇનસ બે આવે એ યોગ્ય ના કહેવાય, ત્રણમાંથી છ માઇનસ કરે તો માઇનસ ત્રણ થાય એ યોગ્ય ના કહેવાય. એટલે માઇનસવાળા જેટલા પણ આપણે ફાળવણી છે એમાં સૌથી ઓછી ફાળવણી કઈ છે જોઈ લેવાની, તો કે ત્રણ છે. તો ત્રણ બધામાંથી ત્રણ ફાળવણી બાદ કરીએ તો ચાલે. અહીંયા બધામાંથી ત્રણ માઇનસ કરશું અને પ્લસવાળામાં બધામાંથી ત્રણ પ્લસ કરશું, બધામાં ત્રણ પ્લસ ઉમેરશું એટલે આ ત્રણ માઇનસ કરશું અને આ બધામાં ત્રણ પ્લસ ઉમેરશું, પ્લસ ત્રણ કરશું એટલે કે ત્રણ ઉમેરશું જ્યાં પ્લસ કર્યા છે ત્યાં. એટલે માઇનસવાળામાં જે સૌથી નાનું હોય એ ફાળવણી તમારે પ્લસ ઓર માઇનસ કરવાની છે. ઓકે, ચાલો તો હવે આપણે કરીએ તો શું થાય છે ફેરફાર ફાળવણીમાં જોઈ લઈએ. તો ચારમાંથી ત્રણ જાય તો એક, પછી સાતમાં અહીંયા તો ત્રણની નવી ફાળવણી આવી ગઈ. ત્યાર પછી છમાંથી ત્રણ જાય તો ત્રણ, ત્રણને એક, ચાર, પછી ત્રણમાંથી ત્રણ જાય તો અહીંયા ફાળવણી ઝીરો બની ગઈ, કારણ કે કોઈ જગ્યાએ આપીએ તો કોઈ જગ્યાએ ઝીરો પણ બને ને, એટલે આ જગ્યાએ ફાળવણી જ દૂર થઈ ગઈ. અને અહીંયા તમારી નવી ફાળવણી આવી ગઈ ત્રણ, એટલે આ તમારો નવો ઉકેલ મળ્યો. અને આ જે નવો ઉકેલ મળ્યો તેને ફરીથી ચકાસવો પડે, ફરીથી ચકાસવો પડે. ફરીથી કઈ રીતે ચકાસવું? ફરીથી CIJ, XIJ, UIJ, ZIJ અને DIJ એ સ્ટેપ પ્રમાણે ફરીથી ચકાસવાનું. હવે તમે જુઓ તો અહીંયા નવી ફાળવણી આવી, એમાં ફરીથી ચેક કરી લેવાનું કે જે તમારો કુલ પુરવઠો અને ડિમાન્ડ છે એ પૂરી થાય છે કે નહીં હેને. તો અહીંયા ચાર ને પાંચ ને ત્રણ આઠ થાય છે, ઓકે, ત્રણ ને ચાર સાત થાય છે અને અહીંયા ત્રણ છે તો અહીં પાંચ થતા નથી, તો કેમ આવું થયું ભાઈ?
આ તમારું બરાબર છે, 8 ને 7 15 ને 5 4, અહીંયા 3 ફાળવણી કઈ રીતે આવી શકે, અહીંયા 5 કઈ રીતે હોઈ શકે, સ્ટાર્ટિંગમાં જ ભૂલ છે, સ્ટાર્ટિંગમાં જ ભૂલ છે. અહીંયા 3 ફાળવણી છે તો એનો પુરવઠો અને માંગ પ્રમાણે પૂરા 5 હોવા જોઈએ ને. અહીંયા 3 છે ફાળવણી, અહીંયા ફાળવણી નથી તો અહીંયા મીન્સ કે બીજી કોઈ એરલાઇનમાં ફાળવણી જ નથી તો અહીંયા 5ની ડિમાન્ડ પૂરી થવી જોઈએ ને, પુરવઠો પૂરો થવો જોઈએ ને. સ્ટાર્ટિંગમાં જ ભૂલ છે, કંઈ નહીં, પણ મેથડ તમને ખબર પડી ને. અહીંયા પહેલેથી જ 5 છે, પહેલેથી 5 આવેલી છે, મેં 3 લખેલી છે. ઓકે, તો તમારે અહીંયા જે લૂપ બનાવ્યું ને આપણે અહીંયા, એમાં સૌથી નાનામાં નાનું 3 થતું હતું ને, તો એની જગ્યાએ સૌથી નાનામાં નાનું કયું આવશે, 3 છે, અહીંયા 4 થશે. તો પછી કાંઈ અહીંયા તો 5 છે તમારા, 5 છે તો બરાબર છે, 5 હોય તો અહીંયા 5 ટોટલ બરાબર છે. અચ્છા 5 આવે તા તો બરાબર છે. ચલો તો અહીં 5 લઈએ તો સૌથી નાનામાં નાનું 3 નહીં રહેશે, સૌથી નાનામાં નાનું 4 થઈ જશે. એટલે અહીંયા 4 કરું છું મેં, ફરીથી ફેર પડશે, 4 લખું છું, એ તમારું થવું જ જોઈએ. અહીંયા પણ 4, નવી ફાળવણી પણ 4 આવશે, અહીંયા પણ 4 આવશે, કારણ કે પુરવઠો ને માંગ સંતોષાવા જોઈએ ને. અહીંયા પણ 4 આવશે. હવે તમે જુઓ તો અહીંયા નવી ફાળવણી કેટલી થશે, 4 માંથી 4 જે, તો અહીંયા ફાળવણી 0 થઈ જશે. અહીંયા 7 અને 4 એટલે નવી ફાળવણી 4 મળશે. અહીંયા 6 માંથી 4 જે, તો 2 મળશે. અહીંયા 1 ને 4 5 થઈ જશે. અહીંયા 5 માંથી 4 જે, તો નવી ફાળવણી 1 મળશે. અને અહીંયા 0 હતી અને 0માં +4 કરીએ તો 4 થશે. હવે તમે જુઓ, 4 ને 4 8 થાય છે, 5 ને 2 7 થાય છે, 4 ને 1 5 થાય છે, 5 ને 1 6 થાય છે, 4 ને 2 6 થાય છે, 4 થાય છે અને 4 થાય છે. એટલે પુરવઠોને માંગ સંતોષાય છે. હવે તમારે આ તમારો ફાઇનલ ઉકેલ તો છે, પરંતુ ફાઇનલ તો ના કહી શકાય, ઇષ્ટતમ ઉકેલ છે કે નહીં એ ફરીથી ચકાસવું પડે. તો ફરીથી તમારે સીઆઈ જે યુઆઈ જે યુઆઈ અને વીજે પછી ZI જે એ બધી પ્રોસેસ ફરીથી કરી લેવાની, અને જો માઇનસમાં નહીં આવે તો તમારો ઉકેલ સાચો, નહીં તો ફરીથી આ જ પ્રોસેસ કર્યા કરવાની જ્યાં સુધી તમારું બધું 0 અથવા 0થી વધુ ના આવે તો. બરાબર, અહીં આપણે છેલ્લે જવાબ ચેક કરી લઈએ આનો કેટલો આવે છે. તો 4 તરી 12 પછી 7 ચોક 28 પછી 3 2 6 પછી 5 2 10 4 2 8 અને 3 1 3 સરવાળો કરી જોઈએ. 67 આવે છે.